श्लोक नंबर 70 एनु हार्द लखो 70। शिवना मस्तक पर गंगानु टीपा जेवु स्थान। आपने खबर वार के भगीरथ राजा नीचे लाव्या त्यारे दसमस्तो प्रवाह शिवे मस्तक पर लीधो अने एने पछी पृथ्वी पर आवा दीधु, खबर छे ने? त्यार पछी એમાં છેલ્લી લીટી છે ને, પૂર્વાપર સંદર્ભમાં પૂછાય છેલ્લી લીટી, શ્લોક નંબર અઢાર ત્રિપુર દહન માટે શિવનો આડંબર એમાં પણ છેલ્લી લીટી પૂર્વાપર સંદર્ભમાં પૂછાય, શ્લોક નંબર 19 વિષ્ણુની મહાન શિવ ભક્તિ સમજી લઈએ એ છે ને આપણે સમજવામાં, મહાદેવ એમ કહેવાયા છે એટલે બ્રહ્મા વિષ્ણુ એમાં પણ એ આગળ શું કહ્યું જોઈ લઈએ, હે ત્રિપુર હરહ એટલે ત્રણેય ભુવનોનું રક્ષણ કરનારા, હરિહ તે પદયો સાહસ્ત્રમ એવા વિષ્ણુ એ તમારા ચરણ કમળની પૂજા કરી, યદ એકેન તસ્મિન નિજમ ઉદાહરણ, જ્યારે એ કમળથી પૂજા કરતા હતા ત્યારે અસો ભવ્ય ઉદ્વેગ ચક્રવપુષા પરિણિતમ ગત, કમળ એમને ખૂટ્યું, 1000 કમળ ચડાવતા હતા એવો નિયમ હતો, ત્યારે એમણે પોતાની આંખને પણ સમર્પિત કરવાનો વિચાર કર્યો, ત્રયાણામ જગતામ રક્ષાયે ત્રિપુર હર જાગરતી, એવા ત્રણેય ભુવનોનું રક્ષણ કરનારા વિષ્ણુ પણ, એનું સુદર્શન ચક્ર રાત્રે પણ ફરે છે એમ કહેવાય છે, એવા એ તમારા રક્ષણ માટે પણ જાગૃત રહ્યા. અહીં કહેવાનો અર્થ એ છે કે વિષ્ણુ પણ શિવ ભક્ત છે, એમણે પણ પોતાનું નતમસ્તક શિવના ચરણમાં મૂક્યું છે, અને આ શિવ કેવા છે કે ત્રણેય ભુવનોના રક્ષણ કરતા એવા વિષ્ણુ પણ એમની શિવ ભક્તિ કરે છે. અહીંયા પણ છેલ્લી લીટી છે પૂર્વાપર સંદર્ભમાં પૂછાય, ત્રયાણામ રક્ષાએ ત્રણેય ભુવનોનું રક્ષણ કરનારા, ત્યાર પછી કયો શ્લોક છે? હા, 23 વીસમા શ્લોકનું હાર્દ લખો, યજ્ઞ કરનાર યજમાનોને ફળ પ્રાપ્તિ શિવ કૃપાથી જ. શું કહે છે અહીંયા? એમ કહે છે કે જ્યારે આપણે કોઈ કામ કરીએ ધાર્મિક, એ ધાર્મિક કામ છે આધ્યાત્મિક સાથે જોડાય, ઘરે ગાયત્રી યજ્ઞ કર્યો તો પૂજા કરી, પણ એનાથી શું ઈચ્છીએ છે? ઘરમાં સારું વાતાવરણ જળવાય, ઈશ્વરની કૃપા રહે, એ આધ્યાત્મિક છે. પણ તો કે ફળ ક્યારે મળે? તો કે હાલો દોડો કરી નાખ્યું એમ નહીં, એની અંદર તમે વિશ્વાસ મૂકો તો જે ફળ આપે એમ કહેવાનું છે. ત્યાર પછી 21 શંકર દ્વારા દક્ષ પ્રજાપતિના યજ્ઞનો નાશ. આપણને ખબર છે કે
शंकर ने आमंत्रण नहोतुं अने छतां पार्वती गया एटले छेल्ले शंकर भगवान गुस्से थया अने यज्ञ ने पण ओलवी नाख्यो। ए वात छे। अने अहींया पण छेल्ली लीटी छे ए पूर्वापर संदर्भ में पूछा। त्यार पछी 22 ब्रह्मानी मर्यादानू रक्षण अने त्यां पण छेल्ली लीटी पूर्वापर संदर्भ में लॉक।